હેલો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ ચાર ભૂલી ગયા પછી તેના મોટા પ્રશ્નોના સમજૂતી મેળવશું તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા ક્વેશ્ચન ફર્સ્ટ નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન પહેલો મનીષાનું પાત્ર ચિત્ર ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો ઉત્તર ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિએ નમણી નાજુક અને ડરપોક છે જો કે સંકલ્પ બળે આત્મ બળે તેમજ પુરુષાર્થી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસ અને સમય સૂચકતાની રીચના હુમલાથી બચાવ્યું છે તે સાહસિક થઈ છે મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું તે મારા પણ છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તેમના તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવવો એવા આશીર્વાદ આપ્યા મનીષાએ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો પ્રશ્ન બે નરેનનું પાત્રલેખન લેખન ભૂલી ગયા પછી એકાંકીને આધારે તૈયાર કરો નરેન ફોરેસ્ટ ઓફિસર છે બાળપણમાં મનીષા સાથે એને પ્રેમ હતો મનીષાના પિતાએ એના લગ્નને સહમતિ આપી ન હતી નરેન અન્ય માંગાને પાછા ઠેલતો હતો મનીષાને એક કવિતા માનતો હતો મનીષા પ્રત્યે એને દાઢ ગાઢ પ્રેમ હતો જંગલમાં તેને નિષ્ઠાથી ફરજ બજાવતો હતો મનીષા હિંમત તેમજ સૂચકતાથી સુરતી કૌટુંબને રીછના હુમલામાંથી બચાવ્યું હતું નાજુક નમણીને ભીરુ મનીષાના આ સાહસિક નવા સ્વરૂપથી નરેન પ્રભાવિત થયો એના પ્રેમ પ્રત્યે પ્રેમ ઉપરાંત આદર થયો એકાંકીમાં ભાવ સ્થિતિના સૂચક પલટા આવે છે નરેન પણ મનીષાને એના પ્રેમથી પ્રેમની પ્રતીતિ કરાવે છે નરેન કહે છે પ્રેમ એ કોઈ મુદતી વસ્તુ નથી સાચા અને નિસ્વાર્થ પ્રેમમાં મનિષાના પિતા વિરાટ બાબુ પણ મહત્વની ભૂમિકા ભજવે છે એકાંકીમાં નરેનના સંવાદો બુદ્ધિગમ્ય માર્મિક તેમજ પ્રેમની ઉદારતા પ્રગટ કરનારા છે નરેનના વ્યક્તિત્વને સુરેખ પ્રગટ કરે છે બાહ્ય પ્રકૃતિક સૌંદર્ય કરતા માનવ હૃદયતા ખાસ કરીને મનીષાના આંતરિક સૌંદર્ય પ્રત્યેનું એનું આકર્ષણ ક્રમશઃ પ્રગટ થતું રહે છે પ્રશ્ન ત્રણ મનીષાના પિતા વિરાટ બાબુનું પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંકીને આધારે તૈયાર કરો ઉત્તર નીડર અને સાહસિક પ્રકૃતિ ધરાવતા વિરાટ બાબુ મનીષાના પિતા હતા પોતે શિકારી હતા એમની પુત્રી એમના ગુણો ધરાવતી ન હતી તે ડરપોક ને ભીરુ સ્વભાવની હતી વિરાટ બાબુ પુત્રી પ્રકૃતિ કઠે છે નરેન કે જે મનીષાને ને ચાહતો હતો એની સાથે મનીષા લગ્ન કરે તે એમને મંજૂર ન હતું ત્યાં એક ઘટના બને છે મનીષા જંગલમાં એક પરિવારને રીંછના કાતિલ હુમલામાંથી બચાવે છે પિતાને પુત્રીના આ સાહસથી ખૂબ આનંદ થાય છે હર્ષ વિભોર પિતા પુત્રીને અભિનંદન આપવા આબુ દોડી જાય છે ત્યાં મનીષા રહે છે પુત્રીના ભીડું ડરપોગ સ્વભાવ બાબતે પોતે ખોટા પડ્યા છે તેઓ મનીષા અને નરેનના લગ્નને સ્વીકૃતિ આપે છે પોતાની ભૂલ સુધારી લે છે સૌને બહાદુર તેમજ બુદ્ધિશાળી બનવા અંગે આશીર્વાદ આપે છે પ્રેમમાંથી પ્રગટતા શૌર્ય નો મહિમા કરે છે રસદાર સંવાદો દ્વારા લેખકે વિરાટ બાબુની મહત્વની ભૂમિકાની ગૂથણી કરી છે આમ વિરાટ બાબુ ભૂલી ગયા પછી નાટિકાના પિતા તરીકે ભૂમિકા રજૂ કરતું મહત્વનું પાત્ર બની રહે છે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવવું એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટના છે મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા નાની ગરોડીથી ડરતી મનીષા ગરોડીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી એ પછી તેઓ આ વાત ભૂલી ગયા પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદન સર્જાયું એ પછી એકાંકીમાં એ પછી એક ઘટનાઓ બનતી જાય છે એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું આ જોઈ સૌ આવક થઈ ગયા એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગુઠણી સંબંધોનો થયેલો વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાને દિશા આપે છે એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતા તેના પિત્ર પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે એટલું જ નહીં બંનેને આશીર્વાદ આપે છે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવવો પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો